ઇન્ટરનેટની માહિતીનું આદાન પ્રદાન સરળ બન્યું અને બ્લોકિંગ વ્યવસ્થાના કારણે ઇન્ટરનેટ ઉપર કોઈપણ વ્યક્તિ ટેકનોલોજીની લગભગ જાણકારી વિના પોતાની હાજરી નોંધાવી શકે એવું શક્ય બન્યું. વર્ષ 2003માં બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે વર્ડપ્રેસની શરૂઆત થઈ. આ ઓપન સોર્સ પ્લેટફોર્મ પછી તો કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે વિસ્તરી અને દુનિયાની લગભગ 39% વેબસાઇટ વર્ડપ્રેસના આધારે વિકસવા લાગી છે. આ જ વર્ષે સ્કાઇપની શરૂઆત થઈ, જેના કારણે ઇન્ટરનેટ આધારિત મેસેજિંગ અને કોલિંગ શક્ય બન્યું. એ વ્યવસ્થા દુનિયા માટે કેટલી ઉપયોગી બની એ આપણે 2020ના એક જ વર્ષમાં બરાબર અનુભવી લીધું છે. એમેઝોન કંપનીનો પાયો 1994માં નખાયો હતો અને શરૂઆત પુસ્તકોના વેચાણથી થઈ હતી, પરંતુ 2000ના આગમન સુધીમાં એમેઝોનને થર્ડ પાર્ટી સેલર માર્કેટ પ્લેસનું સ્વરૂપ મળ્યું. એટલે કે એમેઝોન કંપની માત્ર એક પ્લેટફોર્મ આપે અને કોઈપણ વેપારી તેના પર પોતાની ચીજવસ્તુઓ વેચી શકે એવી વ્યવસ્થાની શરૂઆત થઈ. શરૂઆતમાં એમેઝોનનો પરપોટો પણ ફૂટી જશે એવું લોકોએ માન્યું હતું, પરંતુ 2018 સુધીમાં દુનિયાભરના ઓનલાઈન રિટેલ વેચાણમાં એમેઝોનનો હિસ્સો અડધો અડધ હોય એવું વિરાટ સ્વરૂપ તેણે લઈ લીધું. એમેઝોનની સફળતાના પગલે ઓનલાઈન શોપિંગ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બન્યું.